નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કાવ્ય બે હિન્દ માતાને સંબોધન જેના લેખક છે મણિશંકર રત્નજી ભટ્ટ એનું ઉપનામ છે કાંત લેખકનું મૂળ નામ તેનું ઉપનામ એમના જન્મ મૃત્યુની ઈસવીસન અને કયા પાઠના કયા લેખક છે એમણે કયા કયા પુસ્તકો લખ્યા છે આ દરેક બાબતો તમારે પહેલેથી જ મોડે કરવાની છે અને દરેક પાઠ હોય કે કાવ્ય હોય એનું સાહિત્ય સ્વરૂપ તમારે પણ મોડે કરવાનું રહેશે એટલે અનુક્રમણિકા તમે પુસ્તકની અંદર જોશો તો એ તમે મોડે કરવી જ પડશે કારણ કે એમાંથી તમને જોડકા કે બીજા ખરા ખોટા છે કે વિકલ્પો છે આવી વસ્તુ પણ પૂછાઈ શકે છે તો એના ઉપર વધુ સમય ન બગાડતા આપણે કાવ્ય ઉપર આવીએ તો મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિકાંતનો જન્મ વીસ અગિયાર અઢારસો ને સડસઠમાં થયો હતો અને એમનું મૃત્યુ છે સોળ છ ઓગણીસો ને ત્રેવીસ હવે કવિકાંતનો જયારે પરિચય મેળવવાનો હોય તો ત્યારે સૌ પ્રથમ આપણે તેના સમયગાળાને નિરખવો પડે એના સમયગાળામાં જઈને જોવું પડે કે તે સમયનો સમયગાળો કેવો હતો ત્યાંના લોકોના રીતિ રિવાજ કેવા હતા ત્યાંના લોકોનો સમાજ કેવો હતો એના આધાર પર આપણને ખબર પડશે કે કવિકાંતનું જે સાહિત્ય છે તે આ પ્રકારનું શા માટે બન્યું છે તો એના માટે આપણે જોઈએ છીએ કે અઢારસો ને સડસઠ થી ઓગણીસો સમયગાળો તો આ સમયગાળા માટે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જવું પડશે તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એવો કહે છે કે અઢારસો સડસઠ થી ઓગણીસો ને ત્રેવીસ નો આ જે સમયગાળો છે એ સમયગાળો પંડિત યુગ તરીકે ઓળખાય છે પંડિત યુગ તરીકે શા માટે ઓળખવામાં આવે છે કારણ કે પંડિત યુગમાં જે લેખકો થઈ ગયા એ સમયના જે સાહિત્યકારો થઈ ગયા એ સાહિત્યકારોની અંદર ભરપૂર જ્ઞાન હતું એમની પાસે જે પણ જ્ઞાન હતું એને વધુમાં વધુ અઘરી રીતે કઈ રીતે પીરસવું એમની કલા તેમની પાસે હતી તે સમયના સાહિત્યકારોનું માનવું એવું હતું કે સીધું ને સરળ આપણે લખી દઈએ છીએ અને લોકો સમજી જાય છે તો એનો કોઈ મતલબ નથી લોકોને સમજવામાં થોડું કષ્ટ પડે એવી અઘરી ભાષામાં શિષ્ટ માન્ય ભાષાની અંદર એ સાહિત્યનું સર્જન થયું હતું તો એવા સમયગાળામાં બીજા લેખકનું એક ઉદાહરણ લઈએ તો ગોવર્ધન રામ ત્રિપાઠી તમે જોઈ શકો છો સરસ્વતી ચંદ્રની રચના જેમણે કરી હતી તો સરસ્વતી ચંદ્ર તમે વાંચો છો તો એની અંદર પણ એની ભાષા શૈલી તમને થોડી અઘરી જણાશે અને આ સમયના જે સર્જકો હતા એ સર્જકોને સીધો બોધ ઉપદેશ આપવાની એક આદત હતી પોતાનું જે સાહિત્ય હતું એ પોતાના સાહિત્યની અંદર પોતે જે સ્વરૂપ પસંદ કર્યું હોય નવલકથા હોય યા ટૂંકી વાર્તા હોય છે કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ હોય તો એ સાહિત્ય સ્વરૂપની અંદર વચ્ચે એકાદ બે પ્રકરણ કે એકાદ બે પેરેગ્રાફ એ પ્રકારના રાખતા કે જેમાં એ સીધો બોધ ઉપદેશ આપી દેતા હતા તો જયારે આવા સમયનો સમયગાળો હતો એ સમયના સમાજમાં અંધશ્રદ્ધાઓ પુષ્કળ પ્રમાણમાં વ્યાપી હતી કવિ નર્મદ દ્વારા જે સુધારક યુગની શરૂઆત થઈ હતી એ સુધારક યુગની હજુ તો પૂર્ણ થયો અને હજુ સુધારા પૂરેપૂરા થયા નહોતા એવા સમયગાળામાં કવિ કાંતનું સર્જન થયું છે અને એમના સમકાલીનોની સામે જયારે આટલું અઘરું સાહિત્ય જયારે એમના સમકાલીનો આપતા હોય તો તેમની સામે આટલું સરળ સાહિત્ય પીરસવું એ ઘણી કપરી બાબત હતી અને આવા જે આવી જે ચેલેન્જ છે એ ચેલેન્જને સ્વીકારીને કવિ કાંતે નક્કી કર્યું કે પોતાના સમકાલીનો કરતા કંઈક અલગ કરીએ અને એના કારણે એણે સાહિત્યનું એક નવું સ્વરૂપ વિકસાવ્યું જેને ખંડ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે કવિ કાંત દ્વારા અનેક ખંડ કાવ્યો રચાયા છે હવે ખંડકાવ્યના સ્વરૂપની જયારે વાત કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે ખંડકાવ્યોની જે શરૂઆત છે કવિકાંત દ્વારા થઈ હતી અને એનો અંત પણ કવિકાંત દ્વારા જ થયો હતો કારણ કે કવિકાંતે જે ખંડકાવ્યનું સ્વરૂપ વિકસાવ્યું એ સ્વરૂપમાં બીજા અન્ય ઘણા લેખકોએ ખેડવાનો પ્રયત્ન કર્યો હતો ઘણા લેખકોએ ખંડકાવ્ય રચવાની શરૂઆત કરી હતી પરંતુ તેઓ એમાં સફળ થયા નહીં એમણે જે કાવ્યોની સર્જન કર્યું એ ક્યાં તો મહાકાવ્ય બનીને રહી ગયા ક્યાં તો લઘુ કાવ્ય બની ગયા પણ ખંડ કાવ્યો બની શક્યા નહીં અને એના કારણે એવું કહેવાય છે કે ખંડ કાવ્યનું સ્વરૂપ કવિકાંતથી શરૂ થઈ કવિકાંતથી જ પૂરું થયું છે તો હવે આપણે જોઈએ કવિકાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો કાંત કવિ નાટ્યકાર અને હતા એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે શા માટે મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે કવિકાંત દ્વારા લખાયેલો આ એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ જે ખંડ કાવ્યોનો સંગ્રહ છે એની અંદર આવેલા કાવ્યો એ હજુ પણ બેસ્ટ સેલર તરીકે વેચાય છે અને હજુ પણ કવિકાંતની પૂર્વાલાપની બુક તમે કોઈ પણ બુક સેલરને ત્યાં તમને સરળતાથી મળી રહે છે તેમજ તમે કોઈ પણ પ્રકારનો બુક ફેર ભરાય છે તો ત્યાંથી પણ તમને એ ઉપલબ્ધ થઈ જાય છે અને આજની તારીખે પણ એ કવિકાંતનો પૂર્વાલાપ જે છે એના જેવા કાવ્યો આજ સુધી રચાયા નથી રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કવિકાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે હિન્ડ માતાને સંબોધન કાવ્ય જે છે એ કાવ્ય રાષ્ટ્ર સમગ્ર કાવ્ય હિન્ડ માતાના સંબોધન રૂપે લખાયું છે જુદો જુદો ધર્મ પાડતા ભારતના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે તો રાષ્ટ્રપ્રેમનું જે આ એક કાવ્ય છે તમે અનુક્રમણિકામાં જોશો તો આનો સાહિત્ય પ્રકાર જે છે એ પ્રાર્થના ગીત એવું લખ્યું છે તો બંને રીતે આપણે એને બોલવી શકીએ અને પ્રાર્થના ગીત તરીકે પણ ઓળખી શકીએ અને અને રાષ્ટ્રપ્રેમનું કાવ્ય તરીકે પણ ઓળખી શકીએ કારણ કે આ કાવ્યની અંદર હિન્દ માતા એટલે કે આપણી ભારત ભૂમિ જેને જેના જે ભારત ભૂમિના જે લોકો છે એ લોકોને ભૂમિના સંતાનો તરીકે ઓળખ્યા છે અને ભારત ભૂમિના જે સંતાનો છે એ પોતાની ભારત માતાને એક પ્રાર્થના કરે છે માટે અને પ્રાર્થના કાવ્ય કહેવાય છે અને ભારત ભૂમિને જ્યારે આપણે માતા તરીકે બોલીને એની પ્રાર્થના કરતા હોઈએ તો એમાં આપણો દેશ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ પણ પ્રગટ થાય છે માટે આ કાવ્યને રાષ્ટ્ર નું કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે જુદો જુદો ધર્મ પાડતા ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે તો હવે આપણે જોઈશું કાવ્ય ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા કાવ્યની પહેલી જ પંક્તિની અંદર આપણને ખબર પડી જાય છે કે અહીં ભારતના જે સંતાનો છે ભારત માતાના જે સંતાનો છે એ ભારત માતાને વંદન કરીને કોઈક પ્રાર્થના કરે છે અને ભારતની ભૂમિને અહીં દેવભૂમિ તરીકે ઓળખવામાં આવી છે કારણ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ધાર્મિકતાનું પ્રમાણ વધારે છે એવું કહેવાય છે કે ભારતનું સાહિત્ય ધર્મના કુંડાળામાં રાજતું સાહિત્ય છે આપણા આપણને આપણા ધર્મમાં આપણા ભગવાનમાં જે આસ્થા અને જે શ્રદ્ધા છે એવી શ્રદ્ધા ભારતના લોકોમાં જ હોઈ શકે અન્ય દેશના લોકોની અંદર ભગવાનમાં વિશ્વાસ તો છે પરંતુ જેટલી આસ્થા આપણી અંદર છે ને એટલી આસ્થા નથી આપણા દેશમાં ધર્મને નામે ઘણા કૌભાંડો કરવા હોય તો કરી શકાય છે કારણ કે લોકોને ભગવાન અને ધર્મ પર આંધ્રો વિશ્વાસ છે આપડા હિન્દુ ધર્મની જયારે ચર્ચા કરીએ તો હિન્દુ ધર્મની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ગણવામાં આવ્યા છે તો આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે અને એને કારણે આપણે આ કાવ્યમાં કવિ લખે છે કે ઓ ભૂમિ તો એ ખોટું નથી કારણ કે આટલા બધા દેવતાઓ હોય તો આ દેવતાઓની જ ભૂમિ છે અને ભારત દેશની ચારે બાજુથી દેવી દેવતાઓ વડે રક્ષાયેલી ભૂમિ છે માટે કવિ કહે છે ઓ દેવભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા સાથે મળીને એક વંદન કરીએ છીએ તો ભારત માતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારા આ વંદનને તમે સ્વીકારો હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી અહીં આ જે શબ્દો આપ્યા છે એ વિવિધ ધર્મના લોકોને વાત કર્યા છે ભારતમાં અલગ અલગ ધર્મો પાડતા લોકો વસે છે અને એને કારણે ભારત દેશને આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ આ બિન સાંપ્રદાયિકતાનો મતલબ જ એ થાય છે કે દેશમાં લોકોને અલગ અલગ ધર્મો પાડવાની છૂટ છે હિન્દુ મુસલમાન વિશ્વાસી વિશ્વાસીનો મતલબ થાય છે ખ્રિસ્તી અને પારસી તેમજ જીન જીન એટલે જૈન ધર્મના લોકો આવા અનેક ધર્મના લોકો આ દેશની અંદર રહે છે અને એ દરેક સમાન રીતે સંતાન સૌ તમારા મતલબ કે દરેક ધર્મના લોકો હિન્દ માતા માટે સમાન છે આપણે જોઈએ છીએ કે આપણે ભલે એકબીજા સાથે ધર્મની બાબતમાં ભેદભાવ કરતા હોઈએ કે હું હિન્દુ છું તું મુસલમાન છે આ પારસી છે આ જૈન છે આપણે અંદરો અંદર એકબીજા સાથે ભેદભાવ ન કરવા જોઈએ કારણ કે ભારત માતા એ આપણી સૌની માતા છે અને એક માતાના તમામ સંતાનો એની અંદર ભેદભાવ ન હોઈ શકે આપણે તમે તમારી માતાના જ્યારે સંતાનો છો તમારા ભાઈ બહેનો વચ્ચે તમારે અંદર જે ઝઘડો થાય છે પણ માતાને માટે એ ભાઈ બહેન બંને એક સરખા છે તો એ જ રીતે હિન્દ માતા એ આપણી ભારત ભૂમિ જે છે આપણી માતા છે આપણા માતાને માટે આપણે સહુ ભલે અલગ અલગ ધર્મના હોઈએ પરંતુ માતાને માટે તો આપણે સહુ એક સમાન જ છે માટે કહે છે કે હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જી દેવી સમાન રીતે સંતાન સૌ તમારા તમારા સંતાન તો છે પણ કેવા છે સમાન રીતે હિન્દુ અને મુસલમાન વિશ્વાસી દેવી સમાન રીતે સંતાન સૌ તમારા પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી બક્ષી એટલે આપી સંતાનો ભારત માતાને કહે છે કે હે ભારત માતા તમે સહુને પોતાના તમામ સંતાનોને સારું એટલે કે શુભ ખાનપાન આપીને તમે પોષણ કરો છો આપણે જોઈએ છીએ કે આપણે જે પણ ખાઈએ છીએ એ જે ધાન્ય છે જે અનાજ ખાઈએ છીએ આપણે એ અનાજ જે છે એ અનાજ ભારતની પવિત્ર ભૂમિની અંદર ઉગે છે અને ભારતની ભૂમિમાં ઉગતા અનાજ ખાઈને આપણે પોષણ મેળવીએ માટે સૌનું પોષણ કરો છો અને તેથી તમારી સેવા કરવી એ અમારી પવિત્ર ફરજ છે એવું સંતાન કહે છે રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા ભારતના લોકોમાં આપણે જોઈએ છીએ કે ભારતના દરેક લોકો હોય કોઈકને રોગ થયા હોય તો તે રોગી છે કોઈકને રોગ નથી થયો તો એ નિરોગી છે કોઈની પાસે પુષ્કળ પૈસા છે તો કોઈ ખૂબ ગરીબ છે કોઈની પાસે પુષ્કળ જ્ઞાનનો ખજાનો છે તો કોઈક અભણ છે ગમે તે પ્રકારના વ્યક્તિ હોય તવંગર હોય પણ માતાને ને માતે બધા સંતાનો એક સમાન છે વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા અહીં જુઓ અહીં કેવા મહાપુરુષોના જન્મ થયા છે તે ભારત ભૂમિમાં થયા છે અને અને તેથી આપણે આપણે ભારત ભૂમિ પ્રત્યે જોઈએ વ્યાસ જેવા મહાન કવિઓ થઈ ગયા છે વાલ્મિકી એ રામાયણ રચના કરી અને વેદ વ્યાસ દ્વારા મહાભારતની રચના કરવામાં આવી છે ગુરુ નાનક જેવા સંત ભારત ભૂમિમાં થઈ ગયા છે મીરાબાઈ જેવા સંત કવિયત્રી ભારતમાં થઈ ગયા છે કબીર અને તુલસીદાસ જેવા સંતો થયા છે અકબર જેવા બાદશાહ ભારતમાં થયા છે તેમજ શિવાજી જેવા મહાન યોદ્ધાઓ ભારતને મળ્યા છે તો આ બધા ભારત માતાના સંતાનો છે સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા શું કહે છે સૌની સમાન માતા ભલે દરેક સંતાનો હોય શિવાજી મહારાજ વેદવ્યાસ વ્યાસ નાનક તુલસી જેવા સંતો મહાત્માઓ છે એની સાથે જ કોઈક ગરીબ છે કોઈક તવંગર છે કોઈક રોગી નિરોગી છે એ જ રીતે કોઈક સારા વ્યક્તિ છે કોઈ ખરાબ વ્યક્તિ છે એવા અનેક પ્રકારના લોકો ભારતમાં વસે છે અલગ અલગ ધર્મો પાડતા લોકો વસે છે તો લોકોની અંદર તમે જે ભાગલાઓ પડી ગયા છે આપણે જોઈએ છીએ કે અંદર અંદર ઘણા બધા ભાગલાઓ આપણે પાડી દીધા છીએ પરંતુ એ ભાગલાઓ આપણે પાડેલા છે અને આપણા માટે નથી આપણી જે ભારત માતા છે ભારત માતાને માટે એના દરેક સંતાનો એક સમાન છે ને એક સમાન રીતે જ એમનું પોષણ કરે છે કોઈક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભારત માતા પોતાના સંતાનોને જે શુભ ખાનપાન આપીને પોષણ કરે છે ધાન્ય ઉગે છે જમીનમાં એવું જરૂર નથી કે અમુક જે સારા વ્યક્તિ છે એના ઘરે સારું ધાન્ય ઉગે છે કે ખરાબ વ્યક્તિને ત્યાં ખરાબ ધાન્ય ઉગે છે કે ભાઈ જૈન લોકોને ત્યાં અલગ ધાન્ય ઉગે છે વિશ્વાસી એટલે કે ખ્રિસ્તી લોકોને ત્યાં કંઈક અલગ ધાન્ય ઉગે છે આવા કોઈ ભેદભાવ ભારત માતા કરતી નથી એ બધા ભેદભાવો આપણે ઉભા કર્યા છે તો એ ન કરવા જોઈએ એવું આ કાવ્યની અંદરથી કહેવામાં આવે છે ભારત માતા પોતાના દરેક સંતાનો ભલે ગમે તે ધર્મનો હોય પૈસાવાળો હોય ગરીબ હોય કે કોઈ મહાન સંત કે યુગ પુરુષ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય ગમે તે હોય દરેકનું ખાન શુભ ખાન આપીને એક સમાન રીતે પોષણ કરે છે અને દરેક સાથે એક સમાન રીતે વર્તે છે તો આપણે પણ અંદરો અંદર આવા ભેદભાવ ન પાડી એક સાથે એક સમાન રીતે ભારત માતાની સેવા કરવી જોઈએ ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા તમારા સંતાનોમાં કોઈ ઊંચ નીચ નથી ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા ચાહો ચાહો યાને કે પ્રેમ કરો એકબીજા સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરો કોઈની સાથે ખરાબ રીતે વ્યવહાર ન કરો કોઈને ખોટું લાગે એવા વચનો ન બોલો પ્રેમભર્યો વ્યવહાર કરો પરસ્પર સાહો સાહો એટલે કે સહકાર આપો એકબીજાને મદદ કરો અને એ રીતે અહીં પ્રાર્થના કરે છે ભારત માતાના સંતાનો કે દરેક લોકો ભારતના દરેક સંતાનો પોતાના ભેદભાવ છોડી એકબીજા સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે અને એકબીજા સાથે મદદરૂપ થાય એવી પ્રાર્થના અહીં ભારતના લોકો ભારત માતાને કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કાવ્યની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે આપણે થોડી શબ્દ સમજૂતી જોઈ લઈએ દેવભૂમિ એટલે કે પવિત્ર ભૂમિ વિશ્વાસી એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખનાર એટલે કે ખ્રિસ્તી જીન એટલે જૈન બક્ષી એટલે આપી તવંગર એટલે પૈસાદાર નિરક્ષર એટલે અભણ સાહો એટલે મદદ કરો પરસ્પર એટલે એકબીજાને તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે કાવ્યની અંદર તમને સમજ પડી ગઈ હશે તો હવે આ કાવ્યનો અભ્યાસ અને એનું સ્વાધ્યાય ને એ બધી વસ્તુઓ જે બાકી છે આપણી લખવાની એ હવે પછીના સેશનમાં તમને એ લખેલી વસ્તુના ફોટા પાડીને અથવા તો પીડીએફ સ્વરૂપે કોઈ પણ ફાઇલ સ્વરૂપે તમને મોકલવામાં આવશે તો એનો તમારે અભ્યાસ કરવાનો છે અને એ જોઈને તમારે નોટબુકની અંદર એ લખવાના છે હવે પછીના સેશનમાં હવે પરમ દિવસે લગભગ વારો આવશે તો તેમાં હું તમને એ પીડીએફ ફાઇલ મોકલીશ તો એ લેસન દરેકે શનિ રવિ કરી નાખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ આવજો વિદ્યાર્થી મિત્રો જો કાંત વિશે હજુ વધુ માહિતી મેળવવી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિ સતીશ વ્યાસે પોતાના જ શબ્દોની અંદર કવિકાંત વિશે જે પ્રવચન આપ્યું હતું જેમાં કવિકાંતનો જીવન સમય અને તેના સાહિત્ય સર્જનની ઘણી બધી બાબતો સમાવિષ્ટ છે તો એમનો જે વિડીયો છે સતીશ વ્યાસનો એ લગભગ દોઢેક કલાકનો વિડીયો છે એ વિડીયો પણ મેં આ ચેનલની અંદર મૂક્યો છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે બે નોટિફિકેશન ઓન કરો જેથી તમને નોટિફિકેશન મળતું રહે આવા વિડીયો માટે અને આ જે સતીષ વ્યાસનો વિડીયો છે એમની લિંક પણ હું આ વિડીયોની અંદર મૂકી દઉં છું જેથી કરીને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક ઓપન કરી એ વિડીયો પણ તમે સરળતાથી જોઈ શકશો આભાર